नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ने ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल अंदर आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 कॉमर्स विषय छे अर्थशास्त्र। आ अगाउना लेक्चर नी अंदर आपणे प्रथम पाठ एटले के अर्थशास्त्र में आलेख आ पाठ विषे आपणे समझूती मेळवी। आज आपणे पाठ नंबर 2 એટલે કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પાઠની ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે આ પાઠની અંદર આવતા અભ્યાસક્રમના મુદ્દાઓ જોઈ લઈએ। તો સૌથી પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિનો અર્થ, તેની વ્યાખ્યા અને તે ખ્યાલની મર્યાદા। ત્યારબાદ આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસની વ્યાખ્યા, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠ પણ 10 માર્કનું ભારણ ધરાવે છે, એટલે એની અંદરથી 2 માર્કના કેટલાક પ્રશ્નો આવા નાના આવતા હોય છે કે ભાઈ આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો, આર્થિક વિકાસનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો, અથવા તો 3 માર્કના પ્રશ્નોની અંદર આર્થિક વિકાસના લક્ષણો જણાવો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આ પ્રશ્ન પણ ઘણી વખત 5 માર્કની અંદર આપણે પૂછાય છે। ઘણી વખત એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે 3 માર્કના પ્રશ્નો છે 5 માર્કમાં પૂછી નાખે, એટલે આવા પ્રશ્નો જે છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, આવા પ્રશ્નો પૂછી શકાય। ત્યાર પછી આર્થિક વિકાસના નિર્દેશકો, આર્થિક વિકાસના નિર્દેશકોમાં પહેલું નિર્દેશક છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ। દેશની અંદર સતત રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થાય, આપણે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ધોરણ 11ની અંદર ભણી ગયા। ત્યારબાદ માથાદીઠ આવકમાં વૃદ્ધિ, કે માથાદીઠ આવકમાં પણ સતત દેશમાં વૃદ્ધિ થાય તો એ પણ આર્થિક વિકાસનો એક નિર્દેશક છે। માથાદીઠ આવકનો ખ્યાલ પણ આપણે સમજી ગયા કે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી દ્વારા, એ સૂત્ર દ્વારા આપણે દેશની માથાદીઠ આવક જાણી શકીએ છીએ। ત્યારબાદ ડેવિસ મોરિસ દ્વારા રજૂ કરવામાં આવેલો જીવનની ભૌતિક ગુણવત્તા આંક, આ ભૌતિક ગુણવત્તા આંક 3 ઘટકો ઉપર રહેલો છે, શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુદર। આ 3 ઘટકોને આધારે દેશમાં લોકોની જીવનની ભૌતિક ગુણવત્તાનો શું આંક કાઢી શકાય છે, એની ગણતરીની પદ્ધતિ છે। તો આ પ્રશ્ન જે છે એ 3 માર્કમાં ગમી શકે પૂછી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો જણાવો, તો તમારે આ 3 ઘટકો વિશે લખવું પડે। જીવનની ભૌતિક આંકના ઘટકનું મહત્ત્વ, જીવનના ભૌતિક ગુણવત્તા આંકનું મહત્ત્વ જણાવો, તો એનું મહત્ત્વ દર્શાવી શકાય, એની ગણતરીની રીતો દર્શાવી શકાય। ત્યારબાદ છે માનવ વિકાસ આંક, માનવ વિકાસ આંક સંયુક્ત રાષ્ટ્રસંઘના UNDP પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘણા બધા દેશો જોડાયેલા હોય છે। દરેક દેશોના લોકોના જીવન ધોરણને ધ્યાનમાં રાખીને આ માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે, જેના માટે આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, આ 3 મુદ્દાને ધ્યાનમાં રહીને માનવ વિકાસ આંક જે છે એ તૈયાર કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે। તમે જેમ જોયું તેમ આમાંથી 2 માર્કના પ્રશ્નો કાઢી શકાય છે, બરાબર, આમાંથી આ 3 માર્કનો અથવા 5 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે, લક્ષણોનો 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે। ત્યારબાદ આ જે જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે એમાંથી 3 માર્કનો પ્રશ્ન, ઘટક અથવા તેની ગણતરીની પદ્ધતિ અથવા તો એનું મહત્ત્વ, તેવી રીતે માનવ વિકાસ આંકના ઘટકો, એનું મહત્ત્વ, એવા કોઈ પણ 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે, આ એનો અભ્યાસક્રમ છે। હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ, તો ખાસ કરીને આ પાઠની શરૂઆતમાં તમે જોશો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તમે આમ જોશો તો તમને આ 2 શબ્દ સમાન લાગશે, પરંતુ અર્થશાસ્ત્રની અંદર આ બંને શબ્દની વ્યાખ્યા અલગ અલગ રીતે તારવવામાં આવી છે। સૌથી પહેલાં શ્રીમતી ઉર્સુલા હિક્સે એમ કીધું છે કે જે વિકાસમાન રાષ્ટ્રો છે, ભારત જેવો વિકાસમાન રાષ્ટ્રો છે, એ વિકાસમાન રાષ્ટ્રોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ માટે આર્થિક વિકાસ, વિદ્યાર્થી મિત્રો, ખૂબ જરૂરી છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આર્થિક વિકાસ ખૂબ જરૂરી છે, જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશો માટે તેમના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ માટે આર્થિક વૃદ્ધિ જરૂરી છે। કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, 1939 થી 1944 સુધી બીજું વિશ્વયુદ્ધ, જે ખૂબ જ ભયાનક હતું, એ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે બધા દેશોની અંદર આર્થિક પ્રશ્નો આવ્યા, એમાં ખાસ કરીને
भारत जेवा जे विकासमां देशो हता त्यां गरीबी बेरोजगारी भूखमरो आवी घणी बधी समस्याओ आर्थिक समस्याओनो सामे आवी। आ समस्याओना निराकरण माटे देशनी अंदर झड़पी आर्थिक विकास करवो खूब जरूरी हतो। एटले भारत जेवा देशोए शुं कर्युं तो कि झड़पी आर्थिक विकासनो मार्ग अपनाव्यो। ખાસ જરૂરી હતી, નકર જો એમ ન કર્યું હતું તો દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થાય। ત્યાર પછી અમેરિકા જેવા વિકસિત દેશોએ શું કર્યું કે પોતાના દેશની અંદર ઉત્પાદનમાં ઉત્પાદનના સાધનોની ગુણવત્તા ઉત્પાદનના સાધનોમાં આ બધામાં વૃદ્ધિ કરી અને આ વૃદ્ધિને લાંબા ગાળા સુધી શું કરવું જાળવી રાખવાનું કામ કર્યું। એટલે એમ કહેવાય છે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોના નિરાકરણમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જવાબદાર છે। તો આપણો પહેલો જે ખ્યાલ છે એ છે આર્થિક વૃદ્ધિ, બરાબર। આર્થિક વૃદ્ધિ એટલે મોટાભાગના કોઈ પણ દેશો હોય એ દેશો પ્રગતિ કરે છે કે નહીં, પ્રગતિ કેટલી કરી એ માટે જુદા જુદા જે પરિબળો છે, અર્થતંત્રનામાં જુદા જુદા ક્ષેત્રો છે, લોકોનું જીવન ધોરણ છે, આ બધામાં પરિવર્તન થાય છે કે નહીં એની ખાસ અવલોકન કરે છે, એનું એની ધારણાઓ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કોઈ પણ દેશે પ્રગતિ કરવી હોય તો એ પ્રગતિ માટેના બે અગત્યના બાબતો છે, એ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। જોઈએ આપણી પાસે બે વ્યાખ્યા છે। સૌથી પહેલા આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈએ તો આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ, અને વૃદ્ધિ એટલે શું છે તો દેશમાં વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો એટલે આર્થિક વૃદ્ધિ। દાખલા તરીકે દેશમાં ઉત્પાદનના જે ઉત્પાદનમાં વધારો થાય, ઉચિત વસ્તુઓમાં વધારો થાય, ઉત્પાદનના જે સાધનો છે જમીન મૂડી શ્રમ નિયોજન શક્તિ આ બધામાં વધારો થાય, ખાસ કરીને ઉત્પાદન પ્રક્રિયાની અંદર જમીનનો મહત્તમ ઉપયોગ થાય, વધુમાં વધુ અને યોગ્ય અને મહત્તમ ઉપયોગ થાય, મૂડીનો પણ મહત્તમ ઉપયોગ થાય, શ્રમનો પણ મહત્તમ ઉપયોગ થાય, નિયોજન શક્તિનો પણ મહત્તમ ઉપયોગ થાય, તો શું શું થશે કે દેશમાં ઉત્પાદનનું પ્રમાણ વધશે અને ઉત્પાદનનું જે પ્રમાણ વધે છે એને શું કહેવાય છે આર્થિક વૃદ્ધિ। તો આર્થિક વૃદ્ધિને ઉત્પાદનમાં દેશમાં ચીજ વસ્તુમાં કે સેવાઓના ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ છે। તેવી જ રીતે બીજી વ્યાખ્યા જોઈએ તો દેશની ખાસ કરીને આ જે બીજી વ્યાખ્યા છે એ સરકાર દ્વારા દેશના જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એના માટે એને સંબોધીને કરવામાં આવે છે કે દેશની પ્રજાને વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની શક્તિમાં જો સુધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહે છે। દેશની અંદર જે પૈસાવાળા વ્યક્તિ છે એને નહીં, પરંતુ દેશમાં જે લોકો છે એ ખૂબ ગરીબ છે, જે ગરીબી રેખા નીચે જીવે છે એવા લોકોને સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે, જે વસ્તુઓ આપવામાં આવે છે, જે સેવાઓ આપવામાં આવે છે એમાં જે સુધારો થાય, એમાં પરિવર્તન આવે, એમાં અભિવૃદ્ધિ થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે। ટૂંકમાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ કોઈ પણ દેશની અંદર તેના વસ્તુઓ અને સેવાઓ અને તેના ઉત્પાદનના સાધનો જેમ કે જમીન મૂડી શ્રમ નિયોજન શક્તિમાં વધારો થાય સાથે સંબંધ છે। ત્યાર પછી આ ખ્યાલની મર્યાદા જોઈએ તો એની સૌથી પહેલા મર્યાદા એવી છે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની અંદર માત્ર પરિણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે। પરિણાત્મક પરિવર્તન એટલે કે ઉત્પાદન વધવું, ઉદ્યોગોની સંખ્યા વધવી, વસ્તુ અને સેવાનો પુરવઠો વધવો, ઉત્પાદનના સાધનોમાં વધારો થવો, આવા માત્ર પરિણાત્મક સાધનોને જ પરિણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે। પરંતુ ઉત્પાદન કઈ રીતે વધ્યું, એની ગુણવત્તામાં કઈ રીતે સુધારો થાય એવા ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવતો નથી। એટલે માત્ર પરિણાત્મક પરિવર્તનને જ આ ખ્યાલની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલની પહેલી મર્યાદા છે। ત્યાર પછી ઘણી બધી એવા સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એને ધ્યાનમાં લેતા નથી, સરકાર દ્વારા કેટલાક નિર્ણયો કાયદાઓ આ બધા પણ એ બધી કોઈ બાબતોને ધ્યાનમાં લેતા નથી, માત્ર એને ઉત્પાદનના વૃદ્ધિ સાથે સંબંધ છે। કોઈ પણ મનોવૈજ્ઞાનિક વલણો કે કોઈ પણ સંસ્થાકીય પરિબળો સાથે એને સંબંધ નથી। મેં તમને કીધું માત્ર પરિણાત્મક પરિવર્તન સાથે જ આર્થિક વૃદ્ધિના ખ્યાલને સંબંધ છે। બીજી આ ખ્યાલને મર્યાદિત એટલા માટે કીધો છે કે માત્ર ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં સુધારો થાય,
એને જ ધ્યાનમાં લીધો છે, એટલે કે માત્ર પરિણાત્મક બાબતોને જ ધ્યાનમાં લીધી છે, પરંતુ વસ્તુના ઉત્પાદનમાં કઈ રીતે ઉત્પાદન કરીએ તો ગુણવત્તામાં વધારો થાય, વસ્તુની ગુણવત્તામાં વધારો થાય તો વસ્તુને કઈ રીતે, તો એવી ગુણવત્તાને લગતી બાબતોમાં ધ્યાનમાં લીધી નથી, એટલે આ ખ્યાલ મર્યાદિત છે. ત્યાર પછી એનું બીજું છે કે લોકો કલ્યાણ અને ફેરફારને ધ્યાનમાં લેવામાં આવતો નથી. લોક કલ્યાણ એટલે શું છે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા, સુખાકારી, લોકોના જીવનની ગુણવત્તામાં ફેરફાર થાય, લોકોના જીવન ધોરણમાં ફેરફાર થાય તો એને ગુણવત્તા, તો ખાસ કરીને લોકોના કલ્યાણ અને ફેરફારને જાણી શકાતો નથી. આર્થિક વૃદ્ધિના ખ્યાલ દ્વારા લોકોના જીવન ધોરણમાં કેટલો ફેરફાર થયો, લોકોની ગુણવત્તામાં, જીવન ધોરણની ગુણવત્તામાં કેટલો ફેરફાર થયો એ માપી શકાતો નથી. માટે આ જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એની મર્યાદા રહેલી છે કે દેશના લોકોના જીવન ધોરણમાં, એની સુખાકારીમાં કેટલો ફેરફાર થયો એ જાણી શકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2ની અંદર આર્થિક વૃદ્ધિ અને વિકાસની અંદર જે અભ્યાસક્રમના કેટલાક મુદ્દાઓ સમાવેશ થાય છે, કેટલા માર્કમાં કયો પ્રશ્ન પૂછી શકાય એ જોયું, અને સાથે સાથે આપણે 2 માર્કમાં એક પ્રશ્ન જોયો કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ અથવા તો એનો અર્થ અને તેની મર્યાદાઓ આપણે જોઈ. હવે અને નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળનું જોશું. વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ આપણને ઘરે રહેવા અને સુરક્ષિત રહેવા માટે કહે છે. સ્ટે હોમ સેફ.